ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો આમાં બે અગ્રણ ટોપિકમાં એક તો વિદ્યુત સ્થિતિમાન આવશે અને કેપેસિટન્સ એટલે કેપેસિટરની વાતો આવશે, બરાબર છે? તો આ બે મેઇન વસ્તુ છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું સ્થિતિ ઉર્જા વિશે, બરાબર. જેવી રીતે કે ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે, તે પ્રમાણે વિદ્યુતીય બળ એ પણ સંરક્ષી બળ છે, બરાબર છે? અને જ્યારે સંરક્ષી બળ આવે આપણે સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ આવતો હોય, બરાબર છે? તો આપણે અહીં વાત કરીશું વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે, બરાબર છે? સૌ પ્રથમ આકૃતિ મગજમાં લઈએ તો આકૃતિમાં આપણને એક કેપિટલ કે વિદ્યુતભાર દેખાય છે, જે ધન વિદ્યુતભાર છે, અને એક સ્મોલ કે વિદ્યુતભાર દેખાય છે, એ પણ ધન વિદ્યુતભાર છે, બરાબર છે? આપણે આ સ્મોલ કે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શોધવાના છીએ. હકીકતમાં આ બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય, પણ ટૂંકમાં એને સ્મોલ કે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કહું તો પણ વાંધો આવશે નહીં, બરાબર છે? કારણ કે આપણે કાર્ય જે કરવાના છે તે આ વિદ્યુતભાર પર કરવાના છીએ, બરાબર છે? તો ધારો કે આપણે સ્મોલ કે વિદ્યુતભારને આર બિંદુએથી પી બિંદુ સુધી લાવવું છે, બરાબર છે? તો આપણે સમજીએ છીએ કે બંને પ્લસ વિદ્યુતભાર હોવાથી કયું બળ લાગે? તો કે વિદ્યુતીય બળ લાગે, કુલમ્બના નિયમ પ્રમાણે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર સૂત્ર પરથી એફ બરાબર શું બને? તો કે કેપિટલ ક્યુ વાળો અને સ્મોલ ક્યુ વાળો, એટલે ક્યુ વન ક્યુ ટુને બદલે આપણે આ બે લખવા પડશે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને ભાગ્યા બે વચ્ચેનું અંતર. ધારો કે આપણે સ્મોલ આર લઈએ તો આરનો વર્ગ, બરાબર છે? આ પ્રમાણે આપણે લઈ શકતા હોઈએ, બરાબર છે? ઇન શોર્ટ આ જે ક્યુ વિદ્યુતભાર છે એના પર વિદ્યુતીય બળ લાગશે, જે અપાકર્ષી બળ એટલે આ દિશામાં હોવું જોઈએ. તો આપણે જનરલી સ્થિતિ ઉર્જા જે મેળવવાના છે એનો મતલબ આ વિદ્યુતભારને આપણે કાર્ય કરવાના છીએ, અને તે પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે કે આપણે બળ આ દિશામાં લગાડવું પડશે. આ બળને આપણે એફ એક્સટર્નલ કહીએ તો ચાલે, એક્સટર્નલ મતલબ બાહ્ય બળ, બરાબર છે? જ્યારે આ જે બળ છે એ એફ ઈ કહીએ, મતલબ કે વિદ્યુતીય બળ છે. બંને બળો કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. આપણે બંને બળોનું મૂલ્ય સમાન રહે તે પ્રમાણે જ માત્ર બાહ્ય બળ લગાડવાનું છે, કે જેથી વિદ્યુતભારિત કણ જે ખરો સ્મોલ ક્યુ એમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન નહીં થાય. હા, માત્ર એ ગતિ કરશે, પણ અચળ વેગવાળી ગતિ, અચળ ઝડપવાળી, બરાબર છે? પણ એમાં પ્રવેગ ઉત્પન્ન થાય નહીં. આપણે એવી રીતની પ્રવેગ ગતિથી આપણે જો આરથી લઈને પી સુધી લાવીએ તો આપણે જે કાર્ય કરીએ એને ડબલ્યુ આર પી જણાવીએ, તો તેને કેવી રીતે લખી શકાય? તો કે જો આપણને આપેલું છે આ પ્રમાણે, બરાબર છે? તો અહીં ડબલ્યુ આરથી પી સુધી લાવવાનું, ડબલ્યુ મતલબ કે કાર્ય વર્ક, બરાબર છે? તો એ અલ્ટિમેટલી એફ એક્સનલ સદિશ ડોટ ડી આર સદિશ લખેલું છે, મતલબ કે બાહ્ય બળ અને ગુણ્યા બાહ્ય બળ વડે થયેલું સ્થાનાંતર, આપણે એ રીતે સમજતા હોય, બરાબર છે? બંને દિશામાં. તો આ કાર્યનું જ છે. તો આ અલ્ટિમેટલી એક સૂક્ષ્મ કાર્ય માટે દર્શાવે છે કે ડી ડબલ્યુ બરાબર શું આવવું જોઈએ. ડી ડબલ્યુ બરાબર શું આવવું જોઈએ? તો કે એફ સદિશ અને ડોટ ડી આર સદિશ. તો અહીં બળ બાહ્ય બળ છે, બરાબર છે? તો આપણે જે દિશામાં બળ લગાડેલું હતું એ જ દિશામાં સ્થાનાંતર થઈ રહ્યું છે, બરાબર છે? આપણે આ દિશામાં બળ લગાડેલું હતું ને. તો આપણે જે આ કાર્ય શોધવાના તે સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું છે, પણ જો આપણે આર્થિક ક્યુ સુધી લાવવાનું કુલ કાર્ય જોઈએ તો શું કરવું પડે? એવા દરેક સૂક્ષ્મ ડી ડબલ્યુનો સરવાળો કરવો પડે, મતલબ કે આપણે સંકલન કરવું પડે. તો અહીં તે જ સંકલન સ્વરૂપે દર્શાવેલું છે. આ જે નાલ્લું પર દેખાય છે એ અલ્ટિમેટલી સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ માટેનું છે, અને એ સૂક્ષ્મ ડી ડબલ્યુ એવા દરેકનો કરીએ સરવાળો તો આપણને મળી જાય કુલ કાર્ય આરથી પી સુધી લાવવાનું, બરાબર છે? અહીં નેક્સ્ટ સ્ટેપમાં જે લખ્યું છે તે જે બાહ્ય બળ છે એ વિદ્યુતીય બળ કરતાં વિરુદ્ધ દિશામાં હોય, બરાબર છે? એટલા માટે માઇનસ ચિહ્ન આવી રહ્યા છે, જે એફ એક્સટર્નલને બદલે આપણે એફ ઈ લખી દીધું છે, બરાબર છે? તો આ થયું કાર્ય. અને આપણને ખબર છે કે જ્યારે જ્યારે આવું આપણે અપાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ ત્યારે તે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામતું હોય, બરાબર છે? તો આપણે જે અહીં સ્થિતિ ઉર્જાનો ફેરફાર કર્યો, કારણ કે આર પાસે પણ અહીં કંઈક સ્થિતિ ઉર્જા હશે, આરથી આપણે પી સુધી લાવ્યા તો અલ્ટિમેટલી અંતિમ માઇનસ પ્રારંભિક, તો અંતિમ પી પાસે લાવેલા, એટલે પીમાંથી આર બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા બાદ કરો, તે અલ્ટિમેટલી સ્થિતિ ઉર્જાનો જે તફાવત આવ્યો કોના બરાબર છે? તો કે આપણે કરેલા કાર્ય બરાબર છે. તો હવે સ્થિતિ ઉર્જાને જો આપણે કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસે વ્યાખ્યાયિત કરીએ તો આપણે શું કરવું પડે? તો કે ધારો કે આપણે બીજું જે બિંદુ છે આર, તેને આપણે અનંતરે ધારી લઈએ. કેમ? તો કે જો અનંતરે ધારીએ તો અનંતરે આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ શકીએ છીએ, બરાબર છે? અને એવા સંજોગોમાં યુ આર વાળું પદ જે ખરું એ ઝીરો થઈ જશે, તો શું બની જાય? માત્ર યુપી, બરાબર છે? તો એ પ્રમાણે આપણે જુઓ કે આપણે નીચે દર્શાવેલું છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્ય
અને અંતરેથી પી બિંદુએ લાવવાનું, બરાબર છે? એ અલ્ટિમેટલી યુપી માઇનસ યુ ઇન્ફિનિટી થવાનું, અને યુ ઇન્ફિનિટી અને અનંતર સ્થિતિ ઉર્જા કેવી? ઝીરો. તો અલ્ટિમેટલી શું થઈ જાય? યુપી, એટલે કે પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા થઈ જાય. તો આ પ્રમાણે આપણે શું વ્યાખ્યાયિત કરી શકીએ કે કોઈ પણ બિંદુએ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા, બરાબર છે, એ ટી વિદ્યુતભારને અનંતરથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય છે. ઇન શોર્ટ, અનંતરથી કોઈ વિદ્યુતભારને આપણે જો બાહ્ય બળ વડે પ્રવેગરહિત ગતિથી આપેલા બિંદુ પાસે લાવીએ, તો જે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે એ કાર્ય એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે અને તે બિંદુ પાસે તે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર છે? આપણે કોની વિરુદ્ધમાં લાવવું પડશે? તો કે જે ક્ષેત્ર ઉદ્ભવતું હોય તેની હાજરીમાં. મતલબ કે જે પહેલાં કેપિટલ ક્યુ વિદ્યુતભાર હતો એનો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હતા ને, એટલે આપણે જ્યારે જ્યારે વિદ્યુતભારને નજીક લાવવા જઈએ ત્યારે અલ્ટિમેટલી અપાકર્ષી બળનું મૂલ્ય વધતું જતું હોય છે, બરાબર છે? તો આ પ્રમાણે આપણે અનંતરથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે કોને? ક્યુ વિદ્યુતભારને, બરાબર છે? એને કહેવાય સ્થિતિ ઉર્જા. સ્થિતિમાન માટે આપણે એટલું સમજી લેવાનું કે જો વિદ્યુતભાર આપણે એકમ ધન વિદ્યુતભાર લઈએ, જે પેલો વિદ્યુતભાર કે જેને આપણે ગતિ કરાવીને અનંતરથી આપેલા બિંદુએ અથવા આરથી પી બિંદુ પાસે લાવ્યા, બરાબર છે, તો એ અલ્ટિમેટલી જો એકમ વિદ્યુતભાર હોતે, મતલબ કે એનું વેલ્યુ આપણે જે કુલમ લઈ લઈએ, બરાબર છે, તો એ શું આપે? આપણને સ્થિતિમાન આપે. તો આરથી પી સુધી લાવ્યા હોય તો સ્થિતિમાનનો તફાવત આપશે આરથી પી વચ્ચેનો, બરાબર છે? એટલે આર બિંદુ પાસેનું સ્થિતિમાન અને પી બિંદુ પાસેનું. અને તે જ પ્રમાણે જો આરને આપણે અનંત પ્રમાણે ગણી લઈએ તો શું બને? તો કે અનંતરથી જો આવેલા બિંદુએ લાવીએ તો એ કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન રહી જશે. પણ કોને? એકમ ધન વિદ્યુતભારને લાવીએ તો. અથવા ટૂંકમાં બીજી રીતે આપણે એવું પણ કહી શકીએ કે જે સ્થિતિ ઉર્જાવાળું જે પદ છે એ ક્યુ વિદ્યુતભાર માટે હતું, બરાબર ને? મતલબ કે ક્યુ વિદ્યુતભારને લાવવા માટેનું કાર્ય હતું. તો આપણે જો ક્યુ વડે એને ભાગી કાઢીએ તો એ અલ્ટિમેટલી એકમ વિદ્યુતભારને લાવવાનું કાર્ય બતાવી દે ને આપણને, બરાબર છે? તો અલ્ટિમેટલી તે શું થઈ જશે? તો કે સ્થિતિમાન થઈ જશે, બરાબર છે? એટલે આપણે આ યાદ રાખજો કે વી એટલે અલ્ટિમેટલી શું છે? તો કે એકમ વિદ્યુતભારને અનંતરથી આપેલા બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય એ અલ્ટિમેટલી આપણે જે ડેલ્ટા યુ જે સ્થિતિનો તફાવત આવ્યો એના ભાગ્ય ક્યુ કરવાથી મળી જાય અને ડેલ્ટા વી લખી શકીએ. અથવા સિમ્પલી આપણે વી બરાબર ક્યુ સોરી યુ ભાગ્યા ક્યુ લખીએ તો બી ચાલે. આ ક્યુ પેલી બાજુ જાય તો શું આવે? ગુણાકાર થઈ જાય. મતલબ કે આપણે એવું પણ લખી શકીએ ક્યુ વી બરાબર યુ, તેને બદલે બરાબર હું આ બધું લખું છું તો યુ બરાબર શું લખશે? ક્યુ વી. તો આ સૂત્ર યાદ રાખજો, બરાબર છે? એટલે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા એની વચ્ચેનો સંબંધ છે, બરાબર છે? તો આ ખ્યાલ રાખજો. ઓકે, આ વ્યાખ્યા અહીં જોઈ શકો છો. એકમ ધન વિદ્યુતભારને અનંતરથી આપેલા બિંદુ લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એ તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપે છે, બરાબર છે?